નમસ્કાર, જડસ્ટીઓ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. 20/12/2019 અને શુક્રવારના દિવસે લઈને આવ્યો છું આપની આજ વિષય. મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં. વાત કરીશું આજના દિવસે મેષ રાશિની. મેષ રાશિના જાતકોએ આજના દિવસે માનસિક ત્રાસ તેમજ ખરાબ માણસોથી આજના દિવસે બચવાની જરૂર છે. મિત્રો, આવકના સ્ત્રોતની અંદર વિશેષ લાભના યોગ બને છે. નવા સંબંધો બનશે, ઘરમાં મહેમાન આવશે, યાત્રા થઈ શકે છે. જાંબલી કલરના વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો શુભમય જાય છે. વાત કરીશું વૃષભ રાશિ. આજના દિવસે માંગલિક કાર્યોમાં નાણાંનો ખર્ચ બનશે. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખજો. મિત્રો, સગા સંબંધીઓની મુલાકાત લેજો. દાંપત્ય જીવન આજના દિવસે સુખી રહેશે. પીળા કલરના વસ્ત્રો ધારણ કરવાથી મિત્રો આજનો દિવસ તમારો સુખમય અને શાંતિમય પ્રસાર થશે. વાત કરીશું ત્રીજી રાશિ કહેતા મિથુન રાશિની. આજના દિવસે મિથુન રાશિવાળા જાતકોએ અપરિણીતો માટે લગ્ન સંબંધિત કોઈ પણ સારા સમાચાર પ્રાપ્ત થશે. લગ્ન સંબંધિત આજના દિવસે પ્રસ્તાવ આજના દિવસે મળશે. અને જો આજના દિવસે લગ્ન સંબંધિત પ્રસ્તાવ મળે તો તેના માટે યથાર્થ પ્રયત્ન કરશો તો ચોક્કસ તમારા લગ્ન જીવનમાં પત્ની પ્રાપ્તિનો યોગ બનશે. શક્ય હોય તો સંતાનના પક્ષની અંદર આજના દિવસે મનોરંજન પણ સારું રહેશે. શક્ય હોય તો આજના દિવસે તમારે પીળા કલરના વસ્ત્રો ધારણ કરવાથી અને આજના દિવસે ગાયના દર્શન કરવાથી ચોક્કસ તમારા જીવનમાં લાભ થશે. વાત કરીશું કર્ક રાશિની. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. વિવાદોથી બચજો મિત્રો, ખરાબ માણસોથી પણ બચજો. ખાનપાનમાં નિયમિતતા રાખજો. આવકના સ્ત્રોતથી તમને તમારા જીવનમાં સારો લાભ પ્રાપ્ત થશે. ધંધા પ્રાપ્તિનો આજના દિવસે ઉત્તમ યોગ સેવાઈ રહેલો છે. વિશેષ કાર્યો માટે આજના દિવસે યાત્રા અને પ્રવાસ પણ કરવા જરૂરી છે. શક્ય હોય તો આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સંઘર્ષપૂર્ણ વાતાવરણ આજના દિવસે તમારા કાર્યમાં ઊભું થશે. કાર્યના દરેક પગલે મુશ્કેલીનો તમારા જીવનમાં સામનો કરવો પડશે. નહીં વિચારેલી મુશ્કેલી પણ તમારા જીવનમાં આવી જશે. કૌટુંબિક જીવન તમારા આજના દિવસે સુખદ નહીં રહે. આજના દિવસે થોડી તકલીફ જણાશે. પદ પ્રતિષ્ઠા સારી, જગ્યાએ પ્રમોશન ખુરશી મળે તેવા સારા ચાન્સીસો પણ સેવાઈ રહેલા છે. આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, કન્યા રાશિની વાત કરીએ, નિર્ણય લેવામાં આજના દિવસે દુવિધા રહેશે. જેથી કરીને તમારા જીવનની અંદર આજના દિવસે ગતિની અંદર પ્રભાવિતતા તમને મળશે નહીં. માંગલિક કાર્યોના યોગ બને છે. વિશેષ આજના દિવસે ભાગ્યોદય થઈ શકે છે. શક્ય હોય તો આજના દિવસે તમારા જીવનની અંદર સંતાન પ્રાપ્તિની અંદર, સંતાનોના જીવનની અંદર અને સંતાન લક્ષી પ્રશ્નોની અંદર લાભ સેવાઈ રહેલો છે. જ્ઞાનના યોગ આજના દિવસે વૃદ્ધિ પામશે. શક્ય હોય તો આજના દિવસે ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોના કારણે સમય તમારો સુખદ પ્રસાર થશે. જવાબદારીના કાર્ય સફળતાપૂર્વક આજના દિવસે પૂર્ણ થવાના યોગ બની રહે છે. માંગલિક કાર્યોનો યોગ આજના દિવસે વિશેષ રીતે તમને ભાગ્યોદય આપશે. કાર્યનો પ્રભાવ પણ આજના દિવસે સારો રહેશે. જ્ઞાન વૃદ્ધિમાં આજના દિવસે પ્રકાશ મળશે. શક્ય હોય તો વાત કરીશું આજના દિવસે તમારે ડાર્ક વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વેપારમાં નવી શોધ અને સફળતા મળશે. કલાત્મક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોના યોગ બને છે. ધાર્મિક ક્ષેત્રે આજના દિવસે આસ્થા રાખવી જરૂરી છે. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. ચોક્કસ આજના દિવસે ડેરિંગ કરજો. શક્ય હોય તો આજના દિવસે જાંબલી કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. તમારા કર્મના કારણે આજના દિવસે તમારા ધંધાની અંદર અને તમારા જીવનની અંદર સારો પ્રભાવ મળશે. લાંબા સમયથી ચાલતા સંજોગો પરિવર્તન પામશે આજના દિવસે, જેના કારણે વ્યક્તિ મનમાં ઉદાસી અનુભવશે, થાકનો પણ અનુભવ કરશે આજના દિવસે. આજના દિવસે શક્ય હોય તો આજના દિવસની શરૂઆત ભગવાનને અને ઈષ્ટદેવને યાદ કરીને કરો. ચોક્કસ તમારા જીવનમાં સફળતા મળશે. નારંગી કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું આજના દિવસે મકર રાશિની. કોઈ બાબતે ચિંતા થાય છે, ચિંતા કરવાથી તમારી ચિંતા દૂર નહીં થઈ જાય, માટે ચિંતા કરશો નહીં. ધંધામાં આજના દિવસે મધ્યમ તમારો જણાય છે. સમસ્યા આપોઆપ દૂર થઈ જશે, એનો હલ પણ મળી જશે. જ્યાં સુધી તમે કોઈ પગલું નહીં લો, કોઈ સાહસ નહીં ભરો, ત્યાં સુધી કોઈ નિર્ણય આગળ વધશે નહીં. નિર્ણય કરો. મિત્રો, પીળા કલરના વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કુંભ રાશિની. કાર્ય કરવામાં આજે કોઈની સલાહ લેવી જરૂરી છે. તમારા મનમાં શાંતિ બનાવીને કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આજના દિવસે તમને લાભ મળી રહેશે. શક્ય હોય તો બોસને મળીને અથવા તમારા શેઠને મળીને નવું કોઈ ધંધાનું આયોજન કરશો તો ચોક્કસ તમને લાભ મળશે. મહેંદી કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું મીનરાશિની. મીનરાશિના જાતકોએ આજના દિવસે તમારા જીવનની અંદર ધંધા ની અંદર સારી પ્રગતિ સેવાઈ રહેલી છે. તમારી આજના દિવસે જ્યાં સુધી તમે કોઈ પણ કાર્ય કરવામાં મહેનત નહીં કરો, ત્યાં સુધી મહેનતનું તમને ચોક્કસ ફળ મળી રહેશે નહીં. બાળકો સાથે સારો સમય પસાર કરજો. લગ્ન માટે લગ્ન જીવનની અંદર સારા પાત્રને મેળવવા માટે કોઈ પ્રયત્ન કરશો તો પ્રયત્ન તમારો ચોક્કસ સફળ બનશે. સારા સ્વાસ્થ્ય માટે પ્રયત્નશીલ રહેજો. આજના દિવસે જ્યાં સુધી તમે કોઈ કામ નહીં કરો, ત્યાં સુધી તમને આનંદ નહીં મળે.
ચોક્કસ કામ કરવાનો પ્રયત્ન કરું. લીલા વસ્ત્રોનો વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરી મેષ રાશિની મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. વધુમાં વધુ અમારી ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરવા પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો ZS TV ની અંદર આપની આજ વિશે. અસ્તુ શ્રી.